हेलो फ्रेंड्स, आपणे अगाउ पहला भाग में अ प्रेयर फॉर माय डॉटर पोईम त्रण भणी गया, एनो ज आ बीजो भाग छे जे जोवानो छे। इन स्टांजा फोर एटले के चौथी कड़ी छे, एमां ध पोएट रिफर्स टू द ग्रीक माइथोलॉजिकल कैरेक्टर हेलन। जे कवि छे ए ग्रीक पौराणिक कैरेक्टर हेलननू वर्णन करता कहे छे, ધ બ્યુટિફુલ ડોટર ઓફ ઝેવ્સ એન્ડ લેડા, કે જેની એક સુંદર છોકરી ઝેવ્સ અને લેડાની છોકરી એટલે કે હેલન, સી એલોપ વિથ ટ્રોઝન પ્રિન્સ પેરિસ, કે જે ટ્રોઝન પ્રિન્સ પેરિસ સાથે ભાગી જાય છે। Mordgon had rejected yet a proposal and married a foolish man. જે મોર્ડગોન છે એ યેટ્સની જે પ્રપોઝલ છે એને રિજેક્ટ કરે છે અને એક મૂર્ખ માણસ સાથે લગ્ન કરે છે। યેટ્સ કહે છે, બ્યુટિફુલ વુમન આર ટુ પ્રાઉડ એન્ડ ફુલિશ, કે સુંદર જે સ્ત્રીઓ છે એને પોતાના ઉપર ગર્વ પણ થવો જોઈએ, અને એટલે કે એ જે છોકરી છે એને પોતાના ઉપર ગર્વ પણ થવો જોઈએ ને એ એક મૂર્ખ પણ છે। ધેરફોર ધે સફર એન્ડ લીડ અ મિસરેબલ લાઈફ, તેમ છતાં તે એક કંગાળની જેમ એ પોતાની જિંદગી જીવી રહી છે, એવી રીતે એ પીડાઈ રહી છે। ઇન સ્ટાન્ઝા ફાઇવ, જે પાંચમી કડી છે, એમાં ધ પોએટ સેઝ ધેટ હી વોન્ટ્સ હિઝ ડોટર સમથિંગ મોર ધેન બિવેચિંગ બ્યુટી, જે પાંચમી કડી છે એમાં કવિ કહે છે કે તેની જે છોકરી છે એને એક સુંદર અને મોહક અલગ રીતે એ હોવી જોઈએ। સી શુડ બી કર્ટિયસ એન્ડ વર્ટ્યુઅસ, તે એક નમ્ર અને સદગુણી હોવી જોઈએ। કર્ટસી એન્ડ નોટ બ્યુટી વિન ધ હાર્ટ્સ ઓફ ધ પીપલ, જે વિવેક અથવા તો સંસ્કાર છે એ અને સુંદરતા છે એ લોકોના હૃદયને જીતતું નથી। ઇન સ્ટાન્ઝા સિક્સ, જે છઠ્ઠી કડી છે, એમાં ધ પોએટ પ્લેસ ધેટ ધ સોલ ઓફ હિઝ ડોટર શુડ ફ્લોરિશ એન્ડ રીચ સેલ્ફ ફુલફિલમેન્ટ લાઇક અ બ્લોસમિંગ ટ્રી। હવે જે કડી છઠ્ઠી છે એમાં કવિ દલીલ કરતા કહે છે કે જે એની છોકરી છે એનું આત્મા છે એને ખીલવું જોઈએ અને એ પોતાની રીતે પરિપૂર્ણ થવી જોઈએ, જેમ કે એક ઝાડ છે એ ધીમે ધીમે ખીલે છે એમ એની છોકરીને પણ ધીમે ધીમે ખીલવું જોઈએ। હર લાઈફ શુડ બી હેપી એન્ડ ફૂલ ઓફ પ્યોર થોટ્સ, તેની જિંદગી છે એ ખુશ હોવી જોઈએ અને તેના વિચારો ચોખ્ખા હોવા જોઈએ। શી શુડ બી ઇનોસેન્ટ એન્ડ ફૂલ ઓફ જોય ઓલ ધ ટાઈમ, તે હંમેશા તે નિર્દોષ અને હંમેશ માટે ખુશ રહેવી જોઈએ। ઇન સ્ટાન્ઝા સેવન, જે સાતમી કડી છે, એમાં ધ પોએટ ટોક્સ અબાઉટ ઇઝ ઓન માઇન્ડ, જે કવિ છે એ પોતાની મગજ વિશે કહે છે એન્ડ હાર્ટ હૃદય વિશે પણ કહે છે। હી સેઝ ધેટ ધેર ઇઝ અ હાર્ટરેટ ઇન હિઝ હાર્ટ બીકોઝ ઓફ બિટર એક્સપિરિયન્સ ઓફ લાઈફ। હવે કવિ કહે છે કે જેનું હૃદય છે એને હેરાન કરે છે, બીકોઝ ઓફ બિટર એક્સપિરિયન્સ ઓફ લાઈફ, તેના થોડાક કડવા અથવા તો કઠોર અનુભવોને કારણે એનું હૃદય થોડુંક નુકસાન પહોંચાડે છે। હી પ્રેસ ધેટ હિઝ ડોટર શુડ બી ફ્રી ફ્રોમ સચ એવિલ્સ, તે એવી પ્રાર્થના કરે છે કે એની જે પુત્રી છે એ આવા દુષ્ટ લોકોથી દૂર રહે। નથિંગ શુડ રૂન હર ઇનોસેન્સ એન્ડ હેપીનેસ, કંઈ પણ તેના
નિર્દોષતા અને ખુશી બગાડે છે, એટલે આવા લોકોથી દૂર રહેવું છે. ઇન સ્ટાન્ઝા 8 એટલે કે આઠમી કડીમાં ધ પોએટ સેઝ ધેટ, જે કવિ છે એ કહે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ હાર્ટેસ ઇઝ ધ વર્સ્ટ કાઇન્ડ ઓફ હેટરેટ, જે બૌદ્ધિક છે, જે બૌદ્ધિક તિરસ્કાર છે એ સૌથી ખરાબ તિરસ્કાર છે. હી પ્રેસ ધેટ હિઝ ડોટર શુડ કીપ અવે ફ્રોમ સચ એન એવિલ, તે તેની છોકરી માટે એવી પ્રાર્થના કરે છે કે આવા દુષ્ટ લોકોથી તે દૂર રહે. ઇન સ્ટાન્ઝા 9 જે નવમી કડી છે એમાં ધ પોએટ સેઝ ધેટ હિઝ ડોટર શુડ બી ફ્રી ફ્રોમ ઇન્ટેલેક્ચ્યુઅલ હેટરેટ, જે નવમી કડી છે એમાં કવિ કહે છે કે તેની જે છોકરી છે એને આવા બૌદ્ધિક તિરસ્કારથી ફ્રી રહેવું જોઈએ, એટલે કે એનાથી દૂર રહેવું જોઈએ. ઇન સ્ટાન્ઝા 10 દસમી કડીમાં ધ પોએટ સેઝ, કવિ કહે છે, ધેટ હિઝ ડોટર શુડ મેરી અ રાઇટ એન્ડ વર્ચ્યુઅસ મેન, તેની છોકરી છે એને એક સાચા અને એક સદગુણી માણસ સાથે લગ્ન કરવા જોઈએ. ફ્રોમ એરિસ્ટોક્રેટિક એન્ડ ડિસન્ટ ફેમિલી, અને એ એક અમીર પરિવારમાંથી હોવો જોઈએ અને યોગ્ય એનું પરિવાર હોવું જોઈએ. એરિસ્ટોક્રેટિક ટ્રેડિશન એક્સપ્રેસ નોબલ ટ્રેડિશન ઓફ સોસાયટી વિથ સ્પિરિચ્યુઅલ વેલ્યુઝ, અમીરી પરંપરા છે એ સોસાયટીની મહાન પરંપરા રજૂ કરે છે, વિથ સ્પિરિચ્યુઅલ વેલ્યુ કે જે એની કિંમતમાં વધારો કરે છે. એરોગન્સ એન્ડ હેટર્ડ શુડ બી શુન્ડ બાય હિઝ ડોટર એન્ડ હર ફ્યુચર હસબન્ડ, જે અભિમાની છે એવા અને નફરત કરનાર છે એવા લોકોએ એની છોકરીથી અને જે અભિમાની લોકો છે એને અને નફરત કરનાર લોકો છે એવા લોકોને એની છોકરીથી અને એના ભવિષ્યના પતિથી અને એવા લોકોને દૂર રાખવા જોઈએ. ધ પોએમ ઇઝ કમ્પોઝ્ડ ઓફ 10 સ્ટાન્ઝાસ, જે કવિતા છે એ 10 કડીઓમાં બનેલી છે. ઇચ હેવિંગ 8 લાઇન્સ, કે જેમાં 10 લાઇન છે, એટલે કે એક કડી હોય એમાં 8 લાઇન હોય તો એવી 10 કડીઓ છે. ધેટ ફોલોઝ કપલેટ પેટર્ન, કે જે બે લીટીની રચના બનાવે છે. ધ પોએમ ઇઝ સિમ્પલ, જે કવિતા છે એ સાદી છે બટ ફૂલ ઓફ ઇમેજરી, એટલે કે કવિતા છે સાદી છે પણ એક કાલ્પનિક છે. ધ પોએટ યુઝિસ ધ એક્ઝામ્પલ ઓફ હેલન, જે કવિ છે એ હેલનનું ઉદાહરણ આપે છે. વુ રિપ્રેઝેન્ટ હિઝ લવ મોડ ગોન, કે જે મોડ ગોનનું ના પ્રેમનું જે મોડ ગોનના પ્રેમ વિશે વર્ણન કરે છે. ધ ઇમેજ ઓફ ટ્રી એન્ડ સ્ટ્રોમ સિમ્બોલાઇઝ ટ્રેડિશનલ કસ્ટમ એન્ડ ઇનોસન, જે ઝાડ છે એ કલ્પનાનું ઝાડ છે એ જે તોફાની નિશાની છે, પરંપરાની જે તોફાની જે નિશાની છે એ કસ્ટમ એટલે કે રિવાજ અને નિર્દોષતા છે એ એમાં રજૂ કરવામાં આવી છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.